कृष्ण विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर में आप सर्वेनुं हार्दिक स्वागत करूँ छूँ। आज आप अंग्रेजी प्राइमरनी अंदर चेप्टर नंबर 9 वॉट इज धीस एटले के आ शू छे एना विषे आप भणी गया। एम ज आपने आपेलू है प्रश्नार्थ वाक्य बनावी अने लखो। तो अहीं तमने एक्जाम्पल आपेलू छे ऊपर पहला ज के धीज आर हेट्स, तो एमां शुं लिख्युं छे, पछी एनो प्रश्नार्थ बनाव्युं छे के आर धीज हेट्स। त्यार पछी अहीं आपेलू छे पहेलू धीज आर केट्स एटले के आ बिलाड़ीओ छे। तो एमां शुं लखवानुं छे, आपणे प्रश्नार्थ वाक्य बनावानुं छे आर धीज केट्स। त्यार पछी ધોઝ આર ડક્સ, પેલા બતકો છે, તો પ્રશ્નાર્થ વાક્ય શું બનાવવાનું છે આર ધોઝ ડક્સ। ત્યાર પછી ધીઝ આર પેન્સિલ્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આપણે આર ધીઝ પેન્સિલ્સ। ત્યાર પછી ધોઝ આર મેપ્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધોઝ મેપ્સ। ત્યાર પછી ધીઝ આર ફેન્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધીઝ ફેન્સ। ત્યાર પછી ધોઝ આર બ્રશીસ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધોઝ બ્રશીસ। ત્યાર પછી ધીઝ આર ટેબલ્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધીઝ ટેબલ્સ। ત્યાર પછી ધોઝ આર કાર્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આપણે આર ધોઝ કાર્સ। ત્યાર પછી ધીઝ આર બોટ્સ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આપણે આર ધીઝ બોટ્સ। ત્યાર પછી ધોઝ આર ટોઈસ, તો આર ધોઝ ટોઈસ। ત્યાર પછી ધીઝ આર અમ્બ્રેલાસ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવશું આર ધીઝ અમ્બ્રેલાસ। ત્યાર પછી ધોઝ આર કાઉસ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધોઝ કાઉસ। હવે અહીં આપેલું છે ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખવાના છે। યસ એટલે કે હા, નો એટલે કે ના। ચિત્ર જોઈને આપણે યસ અથવા નોમાં જવાબ લખશું। તો અહીંયા આપેલું છે પહેલું ચિત્ર, શેનું છે? બોલપેન, બોલપેનનું એટલે કે પેનનું આપેલું છે। તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે આર ધીઝ પેન્સિલ્સ, શું આ પેન્સિલ છે? તો આપણે શું કહેવાનું? નો એટલે કે ના, નો ધે આર નોટ, ના આ પેન્સિલ નથી, શું છે? ધે આર પેન્સ, આ પેન છે। ત્યાર પછી આપેલું છે આઉલનું ચિત્ર, તો એમાં પૂછેલું છે આર ધોઝ આઉલ્સ, યસ ધે આર, શું જવાબ આવે? યસ ધે આર, હા છે। ત્યાર પછી સામેના પેજ ઉપર આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે? કાવ, તો આપણને પ્રશ્ન પૂછ્યો છે આર ધીઝ એલિફન્ટ્સ, શું આ હાથી છે? નો ધે આર નોટ, ના આ નથી, તો શું છે? ધે આર કાઉસ, શું છે? ગાય છે। ત્યાર પછી આર ધોઝ અમ્બ્રેલાસ, શું આ છત્રી છે? યસ ધે આર, હા આ શું છે? છત્રી છે। ત્યાર પછી આપેલું છે બોટનું ચિત્ર, તો એમાં લખ્યું છે આર ધીઝ શિપ્સ, તો શું લખવાનું? નો ધે આર નોટ, ધે આર બોટ્સ। ત્યાર પછી આર ધોઝ કાર્સ, આ કાર છે? ના, શું છે? બસ, તો એમાં લખશું નો ધે આર નોટ, ધે આર બસીસ। ત્યાર પછી છે આર ધીઝ કપ્સ, આ કપ છે? ના, શું છે? ગ્લાસ, તો એમાં લખશું ધે, નો ધે આર નોટ, ધે આર ગ્લાસીસ। ત્યાર પછી છે આર ધોઝ વોટરમેલન્સ, શું પેલા વોટરમેલન છે? તરબૂજ છે? હા યસ ધે આર, શું આવશે? યસ ધે આર। પાછળના પેજ ઉપર એવી જ રીતના આપેલું છે આર ધીઝ કેરટ્સ, તો
Yes, they are. પછી છે આર ધોઝ એપલ્સ? નો, ધે આર નોટ. તો શું છે? મેંગો. તો શું લખશું આપણે? ધે આર મેંગોઝ. ત્યાર પછી આર ધીઝ બેગ્સ? આ બેગ છે? નો, ધે આર નોટ, ધે આર બોક્સીસ. તો બોક્સ છે. પછી આર ધોઝ ચેર્સ? આ ચેર છે? યસ, ધે આર. ત્યાર પછી છે આર ધીઝ પેન્સ? નો, ધે આર નોટ, ધે આર બુક્સ. શું છે? બુક છે, પેન નથી. ત્યાર પછી છે આર ધોઝ બોટ્સ? બોટ છે? નો, ધે આર નોટ. તો શું છે? ધે આર કાઇટ્સ. હમણાં કાઇટ ફેસ્ટિવલ આવશે, બધા જ કાઇટ ચગાવશે, પણ શું કરશો કે ધ્યાન રાખવાનું, આપણે અગાસી જાય ત્યારે ધ્યાન રાખજો, આજુબાજુમાં મમ્મી કે કોઈ વડીલ હોય ત્યારે જ આપણે ટેરેસ પર જવાનું. ચાલો, તો આજે તમે હોમવર્કમાં શું કરશો, તમારે લોકોને અહીંયા જે ક્વેશ્ચન આન્સર છે એ તમારે અહીંયા યસ અને નોમાં લખવાના છે. જય શ્રી કૃષ્ણ.